નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં. હું છું રિપોર્ટર કૌશિક. ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના વરસોડા સ્ટેટ ગુનમા ગામ ખાતે, જ્યાં અહીંયા ગોગા મેલડી ધામ કરીને ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે. માતાજી પ્રત્યે અહીંયા લોકોને એક અપાર શ્રદ્ધા અને આસ્થા છે. એ જ રીતે અહીંયા છઠ્ઠા પાટોત્સવની દિવ્યાતી દિવ્ય ઉજવણી ત્રિદિવસીય ચાલી રહી છે, જેના પ્રથમ દિવસે લઘુરુદ્ર તથા દ્વિતીય દિવસે મહારુદ્ર અને અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન પણ કરવામાં આવ્યા હતા. આજે અંતિમ અને તૃતીય દિવસે અહીંયા ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા તથા રાત્રિના ભક્તિ અને શક્તિરૂપી રમેલ તથા નવચંડી યજ્ઞનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આપણી સાથે હાલ બટુકભાઈ બારોટ ભુવાજી શ્રી હાજર છે, તે આપણને સંપૂર્ણ વિગત આ મંદિરના ઇતિહાસ વિશે તથા કાર્યક્રમની માહિતી આપશે. નમસ્કાર ભુવાજી, શું નામ છે આપનું? મારું નામ બટુકભાઈ ભુવાજી છે. બટુકભાઈ, આ મંદિર કયા માતાજીનું છે, ભગવાનનું છે અને કઈ જગ્યાએ આવેલું છે એની માહિતી આપો. મંદિર જોગણીમાં, મેરડીમાં, ગોગા બાપા, શિકોતરમાં, ચેહારમાં અહીંયા બિરાજમાન છે. મંદિર ગાંધીનગર તાલુકો માણસા જિલ્લોના વરસોડા સ્ટેટની જોડે ગુનમા કરીને એક નાનકડું ગામ છે, ત્યાં આવેલું છે. આ ગુનમામાં આ જગ્યાનું નામ શું કહેવાય? આ 900 વર્ષનો ઇતિહાસ છે. આ પૌરાણિક જમાનામાં સોના ટેકડી નામ કહેવાય છે. આ મંદિરનો શું ઇતિહાસ છે અને આ મંદિરની સ્થાપના પછી ક્યારે કરવામાં આવી? મંદિરની સ્થાપના 17/4/2018 કરવામાં આવી. અને ઇતિહાસમાં એવું છે કે જ્યારે વૈદોનો જ્યારે સમય ચાલતો હતો ત્યારે અહીંયા અમારા મઠ હતા, મઠની ધણિયાપી માતા કહેવાય છે. એ ત્યારનો 900 વર્ષનો જૂનો ઇતિહાસ છે. અહીંયા કેવા કેવા ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ થાય છે? ઘણા બધા ઉત્સવ થાય છે. 12 મહિનાની અંદર વાસી ઉત્તરાયણના દાડે માતાજીનું અન્નકૂટ લાગે છે. પછી દર વર્ષે માતાજીના પાટોત્સવ થાય છે, જાતર થાય, હવન થાય, રમેણ થાય, બધું ગરીબ દીકરીઓનું લગ્ન મેળાવડો થાય, જે યથાશક્તિ જે પણ થતું હોય બધું અહીંથી બધા સેવક મંડળ અમારાથી બધું સારા ધાર્મિક કાર્ય થાય છે. અહીંયા આજે શું કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું? અહીંયા આજે માતાજીની તિથિ છે, પાટોત્સવ છે છઠ્ઠો. 3 દિવસથી અહીંયા સલંગ માતાજીના મેળાવડા ચાલુ છે. પહેલા દિવસે લઘુરુદ્રવન હતો, બીજા દિવસે મહારુદ્રવન છે, આજે નવચંડી હવન છે. રાત્રે પહેલા દિવસે અહીંયા ભવાઈનો પ્રોગ્રામ હતો, કાલે ભવ્ય ગરબાનો પ્રોગ્રામ હતો અને આજે અત્યારે સારા સારા સાધુ સંતો મહંતોની શોભાયાત્રા છે અને રાતે જાતર રમેણનો પ્રોગ્રામ છે. કાર્યક્રમ થકી અમારા દર્શકોને શું મેસેજ આપશો? ધર્મ આ સૃષ્ટિ ઉપર જેટલું સાયન્સ છે એટલું ધર્મ છે. આ માતાજી કેવી રીતે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે અને કેવી રીતે લોકોની મનોકામના પૂર્ણ થાય છે એની પણ એક વિગત. અહીંયા દુખિયારા આવે છે અને એમના આ દીવે જે કહ્યું હોય એ દુઃખ મૂકે છે, માતાજી એમના દુઃખ ભાગે છે. બીજી શું શું સામાજિક પ્રવૃત્તિઓનું ને એનું આયોજન થાય છે અહીંયા? દર રવિવારે અહીંયા મેરડીમાંનો ભંડારો થાય છે, જોગણીમાંનો ભંડારો. દર રવિવારે આવનાર વસ્તી, ગામની કોઈ ગરીબ વસ્તી હોય, કોઈ પણ સાધુ સંત આવે, દર રવિવારે અહીંયા સદાવ્રત ચાલે છે. માતાજીનું હરિહર થાય છે.